ધોળકામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. એમએલએ ચૈતર વસાવા ઉપર ખોટો કેસ કર્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ખોટો કેસ ઊભો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે આજે ધોળકા શહેર અને તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ધોળકાના પ્રાંત અધિકારી સી આર સુતારને એક આવેદનપત્ર પાઠવી આ કેસ પાછો ખેંચવામાં આવે તેવી માંગણી કરી હતી. આ આવેદનપત્ર આપતી વેળાએ ધોળકા પ્રાંત અધિકારીની કચેરીમાં ધોળકા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોવિંદભાઈ રાણા, ઉપપ્રમુખો બળદેવભાઈ ઠાકોર અને મુસ્તફા મુનશી, તાલુકા પ્રમુખ પવનસંગ ગોહિલ, ધોળકા શહેર સંગઠન મંત્રીઓ જયભાઈ મૌર્ય, વિશ્વજીત બૌદ્ધ ઉપરાંત આર્યન મકવાણા, દિલીપભાઈ જાદવ સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અમે ધોળકા શહેર પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ હતા. અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, શહેરના હોદ્દેદારો, તાલુકાના હોદ્દેદારો, જે હાલમાં જે આપણે ડેડિયાપાડાના એમએલએ ધારાસભ્ય જે ચેતર વસાવા સાહેબને જે આદિવાસીના હાલના મસીહા કહેવાય, જેમની પણ હાલમાં જે તાનાશાહી સરકારે મતલબ જે ચાર્જશીટ લાગુ કરી કે જે ન્યાયિક ન્યાય માટે લડી રહ્યા હતા, છતાં પણ એમની પર એમના ધર્મપત્નીને ધરપકડ કરી અને એમની પર ચાર્જશીટ લાગુ કરી, તે અમારી એ ડિમાન્ડ છે કે એમને ન્યાયિક તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે